હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. વી પ્રોટેક્ટેડ ધ ફોરેસ્ટ બીકોઝ ધ ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન. આપણે જંગલનું રક્ષણ કરવું જોઈએ આપણે જંગલનું રક્ષણ કરવું છે બીકોઝ ધ ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, કે ઓકના જે વૃક્ષો છે આપણા બાળકો છે એવી રીતેનું જતન કરવું જોઈએ. માય વાર્મ ગ્રીટિંગ ટુ ઓલ ઓફ યુ, મારી સુપ્રભાત હાફ, તમને સર્વોને મારી શુભેચ્છા. ફ્રેન્ડ, યુ આર વેલ અવેર ઓફ ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ. મિત્રો, આપણે બધા એનાથી સાવચેત છીએ કે આપણે બધા જાણીએ છીએ કે દિવસે ને દિવસે જંગલનો નાશ થાય છે. ઇન ધ એન્ટાયર રિજન ઓફ અવર ટેરીગઢ ડિસ્ટ્રિક્ટ, રાજ્યની અંદર, જિલ્લાની અંદર એ શરૂ ખૂબ જંગલો નાશ થઈ રહ્યા છે. યુ ઓલ્સો નો ઇટ વેરી વેલ હાઉ વી સફર ધ કન્સિક્યુન્સ. તમે જાણો છો કે કેટલી બધી આપણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ધ વે વી હેવ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, આપણે લાંબા અંતર સુધી બળતણ લેવા જવું પડે છે. ફોડર એન્ડ વોટર, ઘાસચારો અને પાણી માટે પણ. એન્ડ ઇટ હેઝ બીન એ ડાયર નીડ ટુ કન્ઝર્વ ધ ફોરેસ્ટ. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ, જંગલ ખાતું હવે નાસીપાસ થયું છે, મીન્સ કે સફળતા નથી મળી ટુ રીફોરેસ્ટ ધીસ એરિયા. એન્ડ નાવ ઇટ ઇઝ ઓન્લી વી હુ કેન સેવ ફોરેસ્ટ, કે આપણે જ ખાલી ફક્ત છીએ કે જે આપણે જંગલનું રક્ષણ કરવું પડશે. બીંગ ડિગ્રેડેડ વેલ નોટ એલો એનીબડી ટુ ફેલ ટ્રીઝ. દરેક લોકોને કહેવું જોઈએ કે વૃક્ષો ન કાપે. વી વિલ એમ્બ્રેસ ટ્રીઝ એન્ડ સ્ટ્રેન્જન મોમેન્ટ, આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. ઓક ટ્રીઝ આર લાઈક અવર ચિલ્ડ્રન, ઓકના જે ઝાડ છે આપણા બાળક છે એમ માનીને આપણે જતન કરવું જોઈએ. એન્ડ વી વિલ નોટ લેટ ધેમ બી ફેલ્ડ એટ એની કોસ્ટ, કોઈ પણ કિંમતે તેને પાડવા ન જોઈએ. વી ઇફ વી કેનોટ સેવ ધેમ ટુડે અવર લીવ્સ વિલ બી ઇન ડેન્જર, જો આપણે એને આજે રક્ષણ નહીં કરીએ તો આપણું જીવન એ જોખમાય ભર્યું છે. ડેન્જર ટુમોરો, આવતીકાલ આપણું જીવન જોખમાય ભર્યું છે. સો લેટ્સ જોઈન હેન્ડ્સ એન્ડ સેવ ધેમ, હાથ સાથે જોઈન કરો, બાંધો અને એનું વૃક્ષોનું રક્ષણ કરો. ત્યાર પછીનો મિત્રો ચોથો ક્વેશ્ચન છે. એ મેમ્બર ઓફ એમએમડી ટોકિંગ અબાઉટ ધ ફોરેસ્ટ ગાર્ડ ઇવેન્ટ, જે ફોરેસ્ટ જંગલ ખાતાના ગાર્ડ છે તેની સાથે વાત કરે છે, એ રીતે આપણે એક સ્પીચ રાખવાની છે. ઓલ ડિયર વન્સ, વી ઓલ નો ધેટ સમ ઓફ અવર મેન ઓફ ધર પીટી બેનિફિટ્સ હેવ જોઈન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. આપણે બધા જાણીએ છીએ કે આમાંના અમુક માણસો છે એ પોતાના ફાયદા માટે થઈને જંગલ ડિપાર્ટમેન્ટમાં નોકરીમાં જોડાય છે. નાવ દે આર ઓફર્ડ વર્ક બાય ધ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ટ્રીઝ, તેઓ એવા કામ કરે છે કે જંગલોને ડિપાર્ટમેન્ટ ફેલ ટ્રીઝ જંગલના ખાતાના જંગલના વૃક્ષોને નાશ કરે છે. યુ નો વોટ ઇમ્પોર્ટન્સ, યુ નો યુ નો વોટ ઇમ્પોર્ટન્સ ધીસ ટ્રીઝ ઇન અવર કાંગડ એરિયા હોલ્ડ ફોર અસ. તમે જાણો છો કે આપણા કાંગડ એરિયાની અંદર આ વૃક્ષોનું કેટલું મહત્ત્વ છે. વી હેવ હેડ સેવરલ કોન્ફ્લિક્ટ વિથ ધીસ મેન, બટ ધીસ ઇઝ નોટ એ રેમેડી. વાય શુડ વી એન્ટર ઇન ટુ એની કાઇન્ડ ઓફ ફ્રિક્શન વિથ અવર ઓન પીપલ, શા માટે આપણા લોકો જોડે અંદર એ
મળીને એને આપણે સાથ સહકાર આપવો જોઈએ, જે લોકો વૃક્ષોનો નાશ કરે છે. વી હેવ બીન કોન્ફ્રન્ટિંગ ફોર લાસ્ટ 4 મંથ્સ, છેલ્લા 4 મહિનાથી અમે, એન્ડ હેવ બીન અનટાઈડ નાઉ, હવે અમે લોકો એક સમ અનટાઈડ એટલે સંમત થઈ ગયા છે, અનટાઈડ નાઉ. અવર મહિલા મંગલ દલ વિલ હેવ ટુ શો ઓફ અવર સ્ટ્રેન્જ એન્ડ એન્શ્યોર રીજનરેટિંગ ધ ડિગાર્ડ ડિગ્રેડેડ ફોરેસ્ટ. આપણું મહિલા મંગલ દળ છે હવે એ એક રીજનરેટ કરે છે, આપણા જે જંગલો નાશ થયા છે એને ફરીથી ઉછેર કરે છે. વી ટ્રાઈડ ટુ રેઝ કન્ટ્રીબ્યુશન ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ઓફ અવર ફેમિલીઝ એન્ડ એમ્પ્લોયડ ફોરેસ્ટ ગાર્ડ્સ. એમ કહે છે કે આપણે પ્રયત્ન કરવા જોઈએ અને એમાં ફાળો આપવો જોઈએ. બેસિસ ઓફ નંબર ઓફ કેટલ ઓનેડ બાય ઈચ ઓફ અવર ફેમિલીઝ, દરેક પરિવારના લોકોમાંથી દરેક લોકોએ આ વૃક્ષો ઉછેરવા માટે ફાળો આપવો જોઈએ. અને એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ બટ પ્રેઝન્ટલી ધીસ એરેન્જમેન્ટ હેઝ ટર્નેડ ઇન ઇફેક્ટિવ સિન્સ ધ ગાર્ડ હેવ બિકમ નેગ્લિગ્નન્ટ. પણ હાલમાં હવે જે જંગલ ખાતાના રક્ષકો છે એ ભક્ષક થઈ ગયા છે, એ પોતાની ફરજો નથી બજાવતા. નાઉ બેકઅપ, લેટ્સ ગાર્ડ ફોરેસ્ટ ઓવર સેલ્સ વિથાઉટ રિલિંગ ઓન અધર્સ, બીજાની ઉપર ન છોડીને આપણે સર્વ જાતે જ જંગલોનું રક્ષણ કરવું જોઈએ. મિત્રો, ત્યાર પછીનો લાસ્ટ ક્વેશ્ચન છે એ ચિપકો એક્ટિવિટીઝ ડિસ્ક્રાઇબિંગ ધ મેથડ્સ ઓફ સેવિંગ ટ્રીઝ, એ જોઈએ આપણે પ્રશ્નનો જવાબ. I think all of you know me very well since I have been working with ચિપકો મોમેન્ટ ફોર ક્વાઇટ સમ ટાઈમ. કહે છે કે આઈ થિંક ઓલ ઓફ યુ, હું વિચારું છું કે તમે લોકો બધા જાણતા હશો સારી રીતે. આઈ હેવ બીન વર્કિંગ વિથ ચિપકો મોમેન્ટ ફોર ક્વાઇટ સમ ટાઈમ, હું થોડા સમય માટે એ ચિપકો આંદોલન માટે જોડાયેલો હતો. My dear friends, all our efforts to save forest, આપણા દરેક લોકોનો સહકાર એ આપણા જંગલને બચાવવાનો છે, હેવ ટર્ન ઇટ ફ્યુટાઇલ. ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટેક્સ સચ ડિસિઝન, જંગલ ખાતાના લોકોએ કંઈક નિર્ણય લીધેલો છે, ધેટ કેન હેલ્પ રેઇઝિંગ રિવેન યુ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ. જંગલ ખાતાના ડિપાર્ટમેન્ટ સચ ડિસિઝન નિર્ણય લીધો છે, ધેન કેન હેલ્પ રેઇઝિંગ રેવન્યુ સ્ટેટ ગવર્મેન્ટ, આપણા રાજ્ય સરકારના રેવન્યુ ખાતાને એને સાથ લઈને. ધ ગાર્ડ્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ આર ઓલ્સો ડિસઓનેસ્ટ, જે રક્ષકો છે જંગલ ખાતાના એ આજે અત્યારે પ્રમાણિક નથી રહ્યા. એન્ડ નિગ્લિગન્ટ અંડર ધીસ સરકમસ્ટન્સ ઇટ બીકમ અવર ડ્યુટી ટુ સેવ ટ્રીઝ, આપણી ફરજ છે કે વૃક્ષોને બચાવવા, ફ્રોમ બીંગ ફિલ્ડ એન્ડ પ્રિવેન્ટ ડિગ્રેડેશન ઓફ ધ ફોરેસ્ટ. લેટ્સ ઓલ જોઈન હેન્ડ્સ, ચલો બધા આપણા હાથ જોડીએ, એન્ડ પર્ટિક્યુલરલી વુમન એન્ડ ચિલ્ડ્રન, બાળકો અને સ્ત્રીઓ. ઇફ યુ ફાઇન્ડ ધ વુડ કટર, જો આપણે લાકડા કાપવાવાળાને જોઈએ તો, ટ્રાઇંગ ટુ ફેલ એ ટ્રી, જે વૃક્ષો કાપવા માગતો હોય, વી વિલ કન્ફ્રોન્ટ હિમ એન્ડ પ્રિવેન્ટ હિમ ફોર ફેલિંગ ધ ટ્રી, આપણે એને વૃક્ષો કાપતા પહેલાં અટકાવશું. ઇફ સમવન સીમ્સ ડિસિપરેટ ઇન કટિંગ અ ટ્રી, ઇફ સમવન સીમ્સ ડિસિપરેટ ઇન કટિંગ અ ટ્રી, વુમેન એન્ડ ચિલ્ડ્રન્સ ફ્રોમ એમોંગ્સ અસ વિલ હગ ધ ટ્રી. જે લોકો આપણે જોઈ જઈએ કે વૃક્ષ કાપવા માટે આવેલા છે, તો સ્ત્રીઓ અને બાળકોએ ઝાડને હાથ પોતાના શરીર સાથે ચીપકીને ઊભા રહીને હાથથી વીંટાડી લે, સો ધેટ નો બડી કેન વુડ ડેર ટુ ફેલ ઇટ, તો કોઈ એ વૃક્ષને કાપવા માટે નહીં પ્રયત્ન કરે. લેટ્સ જોઈન્ટલી બ્રિંગ પ્રેશર, સાથે મળીને એક દબાણ કરીએ, પ્રેશર ઓન ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાના લોકો પર આપણે ફોર્સ કરીએ, નોટ ટુ ટેક એની એડવર્સ એક્શન્સ, એના પ્રત્યે કોઈ પણ જાતની એ
against conversion of forest, let's try to all means to re forest and degrade areas. જે એવી જમીન જ્યાં પડતર છે, જ્યાં વૃક્ષ નાશ થઈ ગયા છે, આપણે ફરીથી એ જમીનને વૃક્ષો વાવી અને લીલીછમ હરીછમ કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં આપને 5 પ્રશ્નો વિડીયોના માધ્યમથી મોકલાવેલા છે, તો આપણી નોટબુકમાં નોંધ કરી લેશો.